હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે ચણા મસાલા બનાવવાનું છે. તમે ક્યારેય ના ખાધું એટલું સરસ મજાનું, એકદમ ટેસ્ટી ને બહુ જ મસ્ત, એકદમ ચટપટું. એમ તમને ભૂખ લાગે ત્યારે ગમે ત્યારે તમે બનાવી ખાઈ શકો એવું. એમ હું રોટલી જોડે સર્વ કરીશ આજે. એના માટે મેં ચણા લીધા છે, 300 ગ્રામ એટલા ચણા લીધા છે. મસ્ત ફોલી તૈયાર કરી દીધા વજનમાં 300 ગ્રામ એટલા છે. અને 2 મોટા ટામેટા લીધા છે, 2 ડુંગળી લીધી છે, લસણ ને આદું ખાંડીને લીધું છે, લીલા મરચાં લસણ થોડું સમાર્યું છે, ગાઢા મરી થોડા ખાંડી લીધા છે 8-10 નંગ એટલા, અને કોથમીર લીધી છે. જે મસાલા બીજા કરવું હોય તમને બતાવું. તો ચલો ચણા મસાલા બનાવવાની ચાલુ કરીએ. આપણે ચણા મસાલા બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે, અને તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખી દઈશું આપણે. મેં તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે, તમારે ઓછી રાખવી હોય તો તમે રાખી શકો છો. જીરું ફૂટી ગયું છે, હિંગ નાખી દઈશું આપણે. ડુંગળી નાખી દઈશું. ડુંગળી શેકાઈ રહી છે. આપણે આદું લસણ લીલા મરચાં સૂકું લસણ 5 નંગ એટલું સમારેલું છે, 5 નંગ એટલું ખાંડેલું છે, આદુનો ટુકડો છે, અને 4-5 નંગ લીલા મરચાં છે. નાખી દઈશું ડુંગળી નાખ્યા પછી લસણ ને આદું નાખ્યું છે, કેમ કે બળી ના જાય એના માટે. સરસ શેકાવા દેશું. ડુંગળી સરસ શેકાય પછી આપણે ટામેટા નાખવાના છે. ડુંગળી સરસ શેકાઈ રહી છે, ટામેટું નાખી દઈશું આપણે. આપણે મિક્સ કરી દઈશું. મેં 2 ટામેટા લીધા છે, તમારે ઓછા લેવા હોય તો તમે લઈ શકો છો. ટામેટું સરસ સુકાઈ જવા દઈશું આપણે. હવે મિત્રો તમે જોઈ શકો છો ટામેટા કેટલા મસ્ત મજાના આપણા દેખાવા આવી ગયા છે. હવે આપણે મસાલા કરી લઈશું અંદર. કાશ્મીરી મરચું નાખું છું 1 ચમચી, 1 ચમચી સાદું મરચું નાખું છું, હળદર નાખું છું, સીતા મીઠું નાખું છું, તમારે જે વાપરતો હોય નાખવાનું. કાળા મરીનો ખાડેલા 2 ચમચી નાખું છું પાવડર. મિક્સ કરી લેશ તરત. ડુંગળી ટામેટા ભેગા સરસ મસાલા આપણા શેકાવા દેવાના છે. મસાલા શેકા પર થોડું પાણી રેડીશું આપણે. મસાલા જેટલા સરસ શેકાશે એટલો ચણા મસાલા આખું મસ્ત બનશે. એમ શેકાઈ ગયું છે, પાણી રેડી દઈશું. હું 1 મોટી વાટ જેટલું પાણી રેડ્યું છે. પાણી થોડું ઉકરે પછી આપણે ચણા નાખવાના છે, કેમ કે ચણા લીલા છે, એકદમ આસાનીથી ચડી જશે, પણ આપણે પાણી થોડું વધારે નાખવું જરૂરી હતું એટલે 2 વાટકી નાખ્યું છે મેં. તમારે પાણી ઓછું નાખવું હોય તો તમે તેલના અંદર ચણા ફોડી નાખવાના. જ્યારે આપણે લસણ ને બધું નાખીએ ને ત્યારે એ તો ચણા પણ નાખી દેવાના, ફૂટી જશે સરસ મજાના. અને આવી રીતે કરવું તો આવી રીતે બી કરી શકો, આવી રીતે બહુ જ ટેસ્ટી બને છે, એકદમ આસાનીથી થઈ જાય છે. એમ મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મસાલો આપણો ખદખદી ગયો છે, ઉકરી ગયો છે.
અને હવે આપણે અંદર ચણા રેડવાના છે. મિત્રો, તમે આ ચણાનું શાક બનાવો તો તમારી જોડે લોઢાની તાવડી એવી કંઈ હોય તમે એના અંદર યુઝ કરશો તો બહુ સરસ બનશે એમ. સરસ મજાનું ચડવા જેવું છે. કેટલું મસ્ત કલર દેખાઈ રહ્યું છે અને શાક પણ આપણે કરવા માંડ્યું છે. આ પાણી બધું જ બની જાય ત્યાર સુધી રાખવાનું છે. બધું પાણી ભરશે એટલે ચણા પણ સરસ મજાના ચડી જશે અને ગ્રેવીના અંદર ખદખદી જશે. પાણી ભરે ત્યાં સુધી રાખી દઈશું આપણે. 5 મિનિટ જેવું થશે. તમે જોઈ શકો છો બધું જ પાણી ભરી ગયું છે ને ચણા મસ્ત મજા થઈ ગયા છે. આપણા કોફી નાખી દઈશું હવે આપણે. મિક્સ કરી લઈશું કોફી નાખીને. મિત્રો, એટલી મસ્ત મજાની સૂપ બનાવી રહી છે, બહુ સરસ એમ. લીલા ચણા તો આપણે આમનામે બહુ સરસ લાગતા હોય એમ, પણ આટલા મસાલા પડ્યા છે અંદર એટલે બહુ જ મસ્ત મજાની સૂપ બનાવી રહી છે. મારા આખું રસોડું સુગંધી ભરાઈ ગયું છે, બહુ જ મસ્ત એમ. તમે પણ મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને પણ બહુ જ મજા આવશે આવું શાક ખાવાનું. રોટલી જોડે ખાવું એવું જરૂરી નથી, એમને મેં બહુ જ મસ્ત લાગશે. આ ચણા મસાલા તૈયાર થઈ ગયું છે, 2 મિનિટ હળવા દઈ નીચે ઉતાર દઈશ. મેં તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બહુ જ મસ્ત મજાનું સબ્જી ચડી ગઈ છે અને તેલ છૂટી ગયું છે. હવે આપણે આને નીચે મૂકી દઈશું, બાઉલના અંદર લેશું. મેં ફૂલકા રોટલી બી ઉતારી લીધી છે. એક બાઉલના અંદર શાક બીજું લઈ લઈશ. મિત્રો, તમે જોઈ શકો છો મેં મારી થાળી બી બનાવી દે છે અને બાઉલના અંદર બી શાક નીકાળી દીધું છે. મિત્રો, તમે જોઈ શકો છો ચણા મસાલાની સબ્જી મેં મસ્ત મજાની સજાવી દીધી છે અને એકદમ સુગંધ બી બહુ મસ્ત આવે છે, ટેસ્ટ બી બહુ જ મસ્ત છે. એકવાર તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આટલું આસાનીથી ફટાફટ બની જાય સરસ મજાનું રોજ રોજ નવું નવું એવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.